શાંતિ રાખો, નકર હું બોલી કેમ આપી. મારે ખરેખર 10 બોલમાં 2 રન કરવાના છે. ટાઈમ ઓછો છે, ઘણા બધા વક્તાઓ છે, એટલે છેલ્લે આ મેચ હારવાની વાત ના આવે. પણ પીટી જાડેજા 10 બોલમાં 6 રન કરીને બતાવે છે તો ઘણા શંકા કરે કે બાપુ બધા ચોખ્ખા મારો તો 40 થાય, છક્કા મારો તો 60 થાય. અરે હું 3 લેવું વ્હાઇટ બોલ ને 4 લેવું નો બોલ ને 17 છક્કા મારું 17 છક્કી લડતો છો તો કે આઉટ ન થાય. મેં હું જેઠવાનો જમાઈ છું એટલે હનુમાનજી નો હંસરા તો હનુમાનજી ને જમાય તો હનુમાનજી મારા મામા છે. હનુમાનજી ને કહું કે અંપાયર ની આંગળી ઉપર બે જાય, ની આંગળી ઊંચી નો થાય, આઉટ નો થાય. રાજપૂતાનું રણ મેદાન છે, આ રાજપૂતાની નું રણ મેદાન છે. આ મેદાન જે છોડે જેનો બાપ ફરે એની વાત ફરે. એ ક્ષત્રિય છું, ડરતો નથી, નિડર છું. ડરતો તો છોડી દીધું હોત. મેં સમાજ મને ગાળો ખાધી છે. ટુકારો દેવી કોઈના બાપ ની તાકાત નથી. 25 વાળા દબંગ હતો અને અત્યારે ક્ષત્રિય સમાજ નો દબંગ જ છું. જો હું ડરતો હોત તો 10 ફરિયાદ કરી આવી હોત. પશુપન પાય કરતા મને પોલીસ રક્ષણ વધારે મળ્યું હોત. અરે ક્ષત્રિય નો દીકરો રક્ષણ થી ગીરે, પોતાનું રક્ષણ ના કરી શકે એને સમાજ સેવા કરવાનો કોઈ અધિકાર જ નથી. ભગતસિંહ વિચાર્યું હોત કે મને ફાંસી થશે તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો. આ તો પીટી જાડેજા ની મૂછે મૂછે તો સબ પૂછે, પૂછ નહીં તો પૂછ નહીં. જન્મ ને મૃત્યુ કોઈના હાથમાં નથી. મા ભગવતી ને આપણે પ્રાર્થના કરીએ કાયમ માટે. અત્યારે તો મોટા રહું છું, અનુષ્ઠાન છે, છતાં મારી સ્ટેમિના જો. મારી પાંચ આટલો ક્ષત્રિય સમાજ મેં કોઈ દી નથી જોયો. આજે મને પાણી ચડી ગયું. વગર આમંત્રણ એક એક બેન દીકરી રાજપૂતાની આમ જોતો ખરા કેસરિયા કરીને બેઠી છે. અમે તો બહેનો ને વિનંતી કરી છી, અમારા પત્ની ભાઈ કીધું ને કે જો રાજપૂતા માં તાકાત હોય તો ભંગડી પહેરી લેજો, જેથી મેં આ કડું પહેરવાનું ચાલુ કર્યું. અને એમાં સિંહ છે, કડામાં સિંહ. તો આ તો પ્રવીણ સિંહ પીટી જાડેજા રામ હલવતિયા અર્ગોલ ભારત કણીબા નું દૂધ પીને મોટો થયો છું, કોઈના બાપ થી નો દેવું. તમે મુંજાવતા નહીં આ રણ મેદાન પીટી જાડેજા કોઈ દી નહીં છોડે. એટલે તમને વારંવાર કહું છું, એક લાલબાબુ જેવો સંત, જે વિશ્વામિત્ર પછી કોઈ આ ધરતી ઉપર સંત આવ્યો હોય તો લાલબાબુ. એ લાલબાપુ ને મને 3 વાર બોલાવ્યા ત્યારે મેં બાપુ ને વિનંતી કરી કે તમે પરસોત્તમ ભાઈ ને આશીર્વાદ આપો કે એની પાછી ખેંચી લઈએ. સંતો ની વાતો કરે, મહંતો ની વાતો કરે, અરે બાપુ અમારી વાત ના સાંભળે. બાપુ એ 3 વાર બોલાયો છે. મારી કાલ તમને ખબર પડે કે પીટી જાડેજા બાપુ ભાઈ ગયા હતા. અરે આપણે તો છાતી ઠોકી ને કહી શકીએ કે અમે તો બાપુ છીએ, આપું છું એટલે બાપુ છું. અમે લીધું નથી, અમે ભીખ નથી લીધી, અમે ભિખારી નથી, અમે માગી નહી. અમારી અત્યાર સુધી ની સહન શક્તિ તમે જો, આટલા અન્યાય થવા છતાં કઈ માંગ્યું જ નથી. અને આજ પણ કઈ નથી માંગ્યું. ક્યાં તમે ટિકિટ આપો? આપણે તો વારંવાર કીધું છે, કોઈ પણ પાટીદાર ને ટિકિટ આપો, પાટીદાર ની બેન ને ટિકિટ આપો. અમારી આ રાજપૂતાણી છે ને એને ચૂંટાવી દે ચંદી મોદી ની. તો જયારે ખરેખર તો હું આભાર માનું છું પરસોત્તમ ભાઈ નો કે આ 75 વર્ષની અંદર આટલી સંખ્યા. એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા, એનો રેકોર્ડ તોડી નાખ્યો.
એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે, મારા પાડોશી છે, મારા ભાગીદારો બધા પાટીદારો છે. ઘણા મને જાત જાત થી ચલાવે, આમાં આમ થશે તેમ થશે, ફળો ઉતાર દીકડું ઉતાર. અરે એ બધું મેં વિચાર્યું હતું મેદાનમાં હોત, એક વાર નક્કી કરી લ્યો અને એક વિશ્વાસ રાખ્યો કે મેં તમને એટલે જ મારી જે કઈ વાત કરી દે કરી છે, પણ રણે મેદાન નહીં છોડું. જો આ મારે મેદાનમાં આવવું નહોતું તો પહેલેથી જ ના આવત, પણ હું તો 40 વર્ષથી સમાજની સેવા કરું છું. એટલે આપણો ટાઈમ પાંચ થી હાથ માં તમે જો અત્યારે સંખ્યા ગણી ન શકાય, મીડિયા છે જ આટલા બધા, આપણે કહેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે. હજી તો 5-5 કિલોમીટરની લાઈન આમ બેડી સુધી, આ બાજુ જો પેલી બાજુ જો, તમારી જમવાની પણ વ્યવસ્થા કરી છે. જે જામનગર બાજુ જાય એને અડવદિયા સણોસરના પાટિયા પાસે, મોરબી અને ઝાલાવાડમાં જાય એને ટંકારા પાસે. એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે 42 ડિગ્રી હોય એની બદલે સૂર્યનારાયણ ભગવાન પણ પોપાયમાન ન થયા, ઉલટાને આમી છાટણા કર્યા. એટલે માં ભગવતી બહાર બેઠી છે, કોઈ પોતાની જગ્યા નહીં છોડે, મહેરબાની કરીને પોતાની જગ્યા કોઈ ના છોડે. આપણો કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવાના છીએ આપણે. આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની અણી ઉપર જ છે. આપણે 10 મિનિટમાં દુકાન બંધ કરી દેવાની છે અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી. તમે ખોલી દીધી, તમે બતાવી દીધું વગર આમંત્રણે સ્વયંભૂ. આને કહેવાય ખરેખર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પ્રસંગોપાયની પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીની હોય એની ખાનદાની હોય છે કે રાજપૂત સમાજ પાડતો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે, 22 કરોડ ક્ષત્રિયો. જ્યારે એક ક્ષત્રિય જે બે છે તેના દેશનો વડાપ્રધાન પણ ક્ષત્રિય હશે. આ લાઈન જોઈ લો, આપણે ઘણું કર્યું, હવે ટિકિટ રદ કરવાની છે. શાંતિ રાખો ભાઈ, એ હાય બોલ્યું હતું હજી બોલી લો પછી ચાલુ કરીએ, કારણ કે આપણી ભાષણ ની આદત નથી અને મારે વધારે બોલવાનું નથી. કઈ આપણે કામમાં માનીએ છીએ અને કામ કરવાનું છે. ભાઈઓ હું કહેવા બોલું છું પછી બોલતા નહીં. રૂપાલા રૂપાલા આપણે જૂના ઇતિહાસો ઘણા વાગોડી છે કે આપણા બાપ દાદાએ આમ કર્યું, આમે આમ કર્યું, એ આવ ઘણા ટાઈમ હલાયો. હવે આપણે ઇતિહાસ રચવાનો ટાઈમ આવી ગયો છે અને ઇતિહાસ રચશું. ટિકિટ રદ નહીં થાય તો બધાને ખબર પડશે કે રાજપૂતો શું, ક્ષત્રિય સમાજ શું છે, કે ભાઈ તમને રૂપાલા વાલો છે કે આટલો ક્ષત્રિય સમાજ વાલો છે. આ 20 દિવસથી આપણે રાલું પાડીએ છીએ પણ એમને ખબર નથી પડતી, કારણ કે આપણે દેખારો જાજો કરીએ છીએ અને રિઝલ્ટ ઓછું આપીએ છીએ. એટલે દેખારો ઓછો અને રિઝલ્ટ આપવાનું ચાલુ કરીએ તો જ રિઝલ્ટ મળશે. અમુક બુદ્ધિજીવી માણસોએ કીધું ભાઈ ક્ષત્રિય સમાજ દયાળુ સમાજ છે, માફી દઈ દે. મેં કીધું માફી દીધી, બરોબર. મેં કીધું સત્ય રજવાડા જતા રહ્યા તોય ના બોલ્યા, છાલેણા બંધ કર્યા તોય ના બોલ્યા. હમણાં
ટિકિટો ક્ષત્રિય સમાજ નું મિનિસ્ટરી યતતી ને તોય ના બોલ્યા, કોઈને હથિયારો અમારા લઈ લીધા તોય ના બોલ્યા, અમારા જે કાયદા ને જે હતું એગ્રીમેન્ટ હતા એ નાબૂદ કરી નાખ્યા તોય અમે નથી બોલ્યા. બરોબર, હમણાં છેલ્લે છેલ્લે જે સંગઠનમાં આપણા સમાજના આગેવાનો હતા કે મિનિસ્ટ્રીમાં હતા એ બધાને નવરા કરી નાખ્યા તોય આપણે ચૂપ રહ્યા સમાજ, પણ બેન દીકરી ઉપર આવે ને એટલે પથારી ફેરવી નાખીએ. બાકી ના મૂકે, બાકી પ્રેમથી તો શું માથું લઈ જઈએ, બાકી વટે ચડીએ તો જિંદગી પર કદાચ રોડ ઉપર ક્ષત્રિય સમાજ આવી જશે ને, પણ તમારાથી તાકાત હતી કે અમે દવાઈ શકો. આ એક માણસ ને સમજાવો ને, અમને બધાને ઘડી ઘડી કયો છો તો એને એક મેં ભાઈ ટિકિટ તારી મૂકી દે. જય માતાજી, જય મા ભવાની. સમાજ હિત કી બાત કરેગા વહી રાજ કરેગા. જય માતાજી. ધન્યવાદ વિભાજક જી, સભી કો એક બાર જય ભવાની. પૂરી તાકાત કે સાથ જય ભવાની. આપ સબ યહાં એક ભાજપા કા નેતા હૈ જિસકે બયાન કે વિરોધ મેં ઉપસ્થિત હુએ, પર મહેમાન દાદા કા મેરે પાસ ફોન આયા કે તુમે કુછ માલૂમ હૈ કે નહીં હૈ. મેને કહા આપ આદેશ કરો, આપ જહાં આદેશ કરોગે હમ આપકે સાથ ઉપસ્થિત રહેંગે. દાદા કા આદેશ આયા, હમને મધ્ય પ્રદેશ સે હમારી ગાડી રવાના કરી, રસ્તે મેં એસે ટ્રીટ કિયા જા રહા હૈ જૈસે હમ કિસી આતંકી સંગઠન કે સાથ જા રહે હૈ. રસ્તે મેં પૂછા જાતા હૈ મહિપાલ સિંહ તુમ્હારે સાથ તો નહીં હૈ, અરે તુમે મહિપાલ સિંહ સે ડર ક્યું હૈ ઇતના, જબ તુમ્હારે નેતાઓ કે મુંહ મેં લગામ નહીં લગેગી તો હમારે ભાઈ હાથ તો ઉઠાયેંગે. એમને તો ખાલી ચેતાયા હૈ તુમકો, જવાબદારી આપ ઓર હમારી હૈ કે જબ ભી યે નેતા गांव में वोट मांगने आए तो बिना इलाज के नहीं जाए, इनको यह एहसास कराना है, इनको यह एहसास कराना है कि हमारी बहनों के बारे में बोलने का मतलब क्या होता है. जिस दिन रक्षाबंधन पर हम राखी बंधवाते हैं ना उसी दिन वचन देते हैं कि तुम्हारी रक्षा हमारा हमारी जवाबदारी है, तो उस वचन को नहीं भूलेंगे. भूलेंगे क्या उस वचन को? तो पूरे हिंदुस्तान के राजपूतों के बारे में बोला, उनकी बहनों के बारे में बोला है, ना कि एक राजपूत के बारे में या खाली गुजरात के बारे में बोला है. तो आप अकेले की जवाबदारी नहीं है, महिपाल सिंह जी ने बीड़ा उठाया है. मैं आपको वचन दे के जा रहा हूँ, ये जो आदेश करेंगे इसके पीछे पीछे चलेंगे, ना इससे आगे ना इनके पीछे, इनके साथ कंधे से कंधा मिला के लड़ेंगे. और पहले इनको कोई रोकने आएगा ना तो हम छाती लगा के खड़े रहेंगे. यहाँ बोल रहे थे महिपाल सिंह जी को उठा के ले जाएंगे, किसी के माने दूध पे आना तो उठा के बताए. खाली इन्हें इतिहास पढ़ा है, हम इतिहास दोहरा के बताएंगे इनको. और भाजपा से जो भाजपा के है ना वो डरते होंगे, हम नहीं डरते, हम राजपूत है, भाजपूत नहीं है. और एक और चीज, बहुत सारे राजपूत भाजपूत बन के भाजपा का काम कर रहे हैं, मतलब कहीं ना कहीं वो रूपाला जी की बात से सहमत है और उनके बाप दादाओं ने बेटियां दी होगी, हमारे बाप दादाओं ने नहीं दी. जिनके बाप दादाओं ने बेटियां दी है वो करो गुलामी, हमारे बाप दादाओं ने तो बलिदान दिए, हम लड़ेंगे. इसी के साथ जो महिपाल दादा का आदेश होगा उसके साथ चलेंगे और कभी पीठ नहीं बताएंगे. भाजपा ने हमारे भाई को बहुत परेशान किया है, ये इनकी कथा नहीं बता सकते, हम बताएंगे. इनको कार्यक्रम में आने से पहले इनके ऊपर जुर्माने किए जा रहे हैं, इनको दबाने रोकने के लिए आर्थिक नुकसान किया जा रहा है, पर ये भाई डरा नहीं, रात में ही आ गए और दिन से यही बैठे हैं. रोकने की बहुत कोशिश करी तो ना तो इनका आर्थिक नुकसान बर्दाश्त करेंगे ना इनके ऊपर कोई कार्रवाई बर्दाश्त करेंगे. किसी ने पार्टी के नेता ने आंख भी उठा के देखने की कोशिश करी या नुकसान करने की कोशिश करी, तो इस भाई के लिए, ये भाई समाज के लिए रक्त बहा रहा है, हम इस भाई के लिए रक्त बहाएंगे. सब वचन दो, महिपाल दादा को बाद में अकेला नहीं छोड़ोगे. हमारा समाज की एक आदत है, जो नेता आगे चलता है ना उसको आखिरी में अकेला छोड़ देते हैं. वचन दो, माँ भवानी की कसम खाओ कि जब तक लड़ेंगे साथ लड़ेंगे और अकेला नहीं छोड़ेंगे. तो मैं दादा से यही निवेदन करूंगा कि आप जहां भी लड़ोगे जहां भी रहोगे हम साथ रहेंगे. हम सब ने मिलकर आपको हमारा नेता माना है और जो हमारा राष्ट्रीय अध्यक्ष कहेगा जो हमारा नेता कहेगा वो करेंगे और लड़ेंगे. जय भवानी, जय मां गंडी. स्टेज ऊपर उभेला, स्टेज ने आजूबाजू बैठेला, हमारी सामने बैठेला ભારત ના મહાન વંશજો ના વારસદારો ને મારી આદાબ અને ખમ્મા. મારા પૂર્વગામીઓએ
મેં ત્રણ નારા બોલાવ્યા, જય ભવાની જય સોમનાથ. પણ મને એવું લાગ્યું કે હજુ અવાજ આપણે કોઈ પક્ષને નથી સંભળાવો કે કોઈ એને નહીં, પણ આપણા જે સુતેલા ભાઈઓ છે ત્યાં સુધી નથી પહોંચ્યો. હું ત્રણ વાર જય રાજપૂતાના બોલી સાહેબ, એમની સાથે જય રાજપૂતાના બોલજો. જય રાજપૂતાના, જય રાજપૂતાના. હજુ અવાજ ઓછો પડે છે. ખીચ કર આકાશ કો ધરતી પર ઝુકા દો સાથીઓ, ચીર કે ચીના પર્વતો કા એક ઓર ગંગા બહા દો સાથીઓ. કાંપ ઉઠે સારી દિશાએ એક હી હુકાર મે, મીચ કર પ્રાણો કો રણસિંગા બજા દો સાથીઓ. જય રાજપૂતાના. ખૂબ ખૂબ આભાર. આપણે કોઈ સમાજનો અને પક્ષનો વિરોધ નથી, પણ એ સનાતન સત્ય એવી છે કે આપણો બી કોઈ પક્ષ નથી કે આપણે એની સાથે જોડાઈ શકીએ. ઉબલતે હુએ લહુ કા મજાક લિખા જાયેગા, ઉબલતે હુએ લહુ કા અગર મજાક લિખા જાયેગા, હમારી સંસ્કૃતિયા ઓર હમારી વિરાસતો કી અગર હાંસી ઉડાઈ જાયેગી, હમારે પૂર્વજો હમારી માં બહેનો કો અગર આમ મેં લિખા જાયેગા, બસ બસ હમ રાજપૂતો પે સંજીશ હૈ ઓર જુલ્મ મત કરના હો દુનિયા વાલો, અગર બાંધ લિયા સર પે કફન તો ફિર સે ઇતિહાસ લિખા જાયેગા. ગુજરાતની અંદર જેટલા બી ને હિન્દુસ્તાનમાં જેટલા રાજપૂત સમાજ વસે છે એની દરેક શાખામાંથી કોઈ બી કારણોસર ઇસ્લામ ધર્મ સ્વીકારીને અમે અલગ થયેલા છીએ. આપણું લોહી એક જ છે. વચમાકરણસિંહ બાપુની સાથે અમારા દીકરાએ એક વાત કરી હતી કે ગુજરાતમાં 8 લાખ મોલેશ્રમ ભરાશે સમાજનો પ્રસાદ છે. હજુ દીકરો હતો. 2008 થી લઈને 2022 સુધી હું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ સાથે બંને રાજપૂત સમાજને એક કરવા માટે કોશિશ કરતો હતો. મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં 480 થી 490 ગામ અમારા સમાજના બી છે અને 12 થી 14 લાખની વસ્તી આપની સાથે છે. બસ સંકલન સમિતિ જે બી નક્કી કરે તેમાં અમારો પૂરો સાથ અને સહકાર છે. એક વસ્તુ જરૂર કહીશ, મારા જે અનુભવ છે એની અંદર એક વાક્યમાં જ કહીશ કે રાજપૂત કોઈને ગમતા નથી ને બધાને રાજપૂત થવું છે. કેવી રીતે પોસિબલ છે? વર્ષો પહેલા એક કવિ થઈ ગયા, હાજી કવિ કહા કે રાજપૂતાણી ઉપર બહુ સારું લખેલું છે, અત્યારે મને મળતું નથી, પણ એની છેલ્લી 2 પંક્તિઓ છે કે સબ કારણ કી ખોટ પડી વો સોઈ હિન્દુસ્તાન કી રાજપૂતાની હતી. મારી માતાઓને વિનંતી કરું છું કે એમને જાગૃત થશે તો આ ઇતિહાસ મને લાગે છે ગુજરાતમાં પહેલી વાર લખાઈ જશે અને અમે આપની સાથે તન મન ધનથી આપની સાથે છીએ. સમય ઓછો છે એટલે હું આપની સાથે વિદાય લઉં છું. જય રાજપૂતાના, જય હિન્દ.